અરે ભાઈ બેસ, પાયલ શું કરે છે? પાયલ એના રૂમમાં તૈયાર થાય છે. બરાબર, ક્યાં જવાનો પ્રોગ્રામ છે? ના મોટી બેન, ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ નથી. તમે કાલે કહેતા હતા ને કે કુળદેવના દર્શન કરી આવો, તો અમે ત્યાં જઈએ છીએ. હા સાગર, હજી તમારા નવા લગ્ન થયા છે અને આપણા કુળની પરંપરા પ્રમાણે આપણે આપણા કુળદેવીના દર્શન કરવા જવું જ જોઈએ. તમે બંને જઈ આવો. મોટી બેન, તમે નથી આવતા સાથે? ના ભાઈ, મારે નથી આવવું, તમે જઈ આવો. હજી ઘરમાં ઘણા બધા કામ છે, ત્યાં સુધીમાં હું પતાવી દઉં. કોનો ફોન છે? મારી સાળી સિયાનો, હક નથી લેવા દેતી. હલો, કેમ છો જીજુ? બોલો ને મેડમ, શું કામ હતું? કેમ ફોન કર્યો? જીજુ, કાલે રાત્રે મેં તમને ફોન કરીને બહુ ડિસ્ટર્બ કર્યા. ગુસ્સો આવતો હશે ને? ગુસ્સો તો એટલો આવતો હતો કે વાત જ ન પૂછ. પણ એમાં હશે છે શું? ફોન મૂક, ચાલ મારે બહાર જવું છે. અરે જીજુ, એક મિનિટ, મારે તમને એક ખાનગી વાત કરવાની છે. ખાનગી વાત? કઈ ખાનગી વાત? તમે છે ને સાવ ડફોળ છો, છેતરાઈ ગયા છો, છેતરાઈ ગયા. કેમ છેતરાઈ ગયા એટલે? તું કેવા શું માગે છે? જીજુ, મારું નામ પાયલ છે અને તમે મને જોવા માટે આવ્યા હતા, પણ મેં તો મજાક કરીને મારી બેન સિયાને બેસાડી દીધી, તો તમે તો એની સાથે લગ્ન કરીને જતા રહ્યા. અરે પણ સાગર, શું થયું? સાગરને શું થયું? કેમ ફોન મૂકીને જતો રહ્યો? હા, એની સાળી એવું તો હું કહી દીધું એને. અરે સાગર અહીં આવ્યો તો? ના, એ તો તમારી પાસે આવ્યા હતા ને. અરે મારી પાસે જ આવ્યો હતો, પણ તારી બેનનો ફોન આવ્યો, એ ગુસ્સામાં ફોન ફેંકીને ચાલ્યો ગયો. કોનો? સિયાનો ફોન આવ્યો હતો? હા, તારી બેન સિયાનો ફોન આવ્યો હતો અને ખબર નહીં એણે એવી શું વાત કરી કે સાગર ગુસ્સો કરીને ચાલ્યો ગયો. અરે સાગર, તું ક્યાં ચાલ્યો ગયો હતો? તમારે મંદિરે દર્શન કરવા જવાનું મોડું થાય છે. નથી જવું મારે પગે લાગવા ક્યાંય, અને આની જોડે તો હું ક્યાંય નહીં જાઉં. સાગર, શું થયું છે તને? એવું તો તારી સાડીએ તને શું કીધું કે તું આટલો બધો ગુસ્સે છે? મોટી બેન, એણે આપણને છેતર્યા છે. હું પાયલને મારી પત્ની માનવા તૈયાર જ નથી. અરે પણ સાગર, ઊભો તો રહે. રડ નહીં, હું સાગરને સમજાવીશ, બધું સરખું થઈ જશે. મારી વાતે નહીં ટાળ. બેસતી નહીં, તારો મારી સાથે કોઈ બેડ પર બેસવાનો અધિકાર નથી. શું થયું છે સાગર તમને? મારી સાથે તમે કેમ આવું વર્તન કરો છો? મારાથી શું ભૂલ થઈ ગઈ છે એ તો મને કહો. તે મને છેતર્યો છે, મારી સાથે બનાવટ કરી છે અને પાછી પૂછે છે કે શું ભૂલ કરી છે. પણ શું બનાવટ કરી છે મેં તમારી સાથે એ તો મને કહો. હું કોઈ કોર્ટનો જજ નથી કે તને કાયદા કાનૂન શીખવાડું. મને તો ફક્ત સજા કરતા જ આવડે છે, સમજી? સજા? એટલે તમે કેવા શું માંગો છો? હું તને છૂટા છેડા આપી દઈશ, એ તારી સજા છે, સમજી? ખબર નહીં સાગરને શું થઈ ગયું છે કે લગ્નના બીજા દિવસે છૂટા છેડા આપવાની વાત કરે છે. We'll be right back.
સાગર, પાયલ કહેતી હતી કે તું એની સાથે ડિવોર્સ લેવા માંગે છે? હા દીદી, એ વાત સાચી છે. પણ એવું તો એક દિવસમાં તમારી બંનેની વચ્ચે શું થઈ ગયું કે લગ્નના બીજા જ દિવસે તું ડિવોર્સ લેવા માંગે છે? મોટી બેન, એ લોકોએ આપણને છેતર્યા છે. સિયાએ મને બધી વાત કીધી છે. હું એની સાથે છૂટાછેડા લેવા માંગુ છું. એક મિનિટ પણ એની સાથે રહેવા નથી માંગતો. પાયલ, સાચું બોલજે. તમે લોકોએ શું છેતરપિંડી કરી છે? દીદી, અમે લોકોએ તમારી સાથે કોઈ છેતરપિંડી નથી કરી. તમે જેવી રીતના મારા પપ્પાને વાત કરી હતી, એવી જ રીતના મારા પપ્પાએ લગ્ન કરી આપ્યા છે. તો પછી સાગર કેમ આવું બોલે છે? જરૂર જરૂર તમે લોકોએ કંઈક છેતરપિંડી કરી છે. મોટી બેન, મને એ જ નથી સમજાતું કે સાગર આવું કેમ બોલી રહ્યા છે. આ બધી માથાકોટ તારી બેન સિયાનો ફોન આવ્યો ને એ પછી થઈ છે. મારે એ જાણવું જ પડશે કે આ સિયાએ સાગરને એવું તો શું કીધું કે આટલો ગુસ્સે થઈ ગયો. હવે મારે એને મળવું જ પડશે. અરે, તમે એકલા જ આવ્યા છો? મારે દીદી ને જીજુ નથી આવ્યા? ના, હું એકલી જ આવી છું. મારી દીદીને ત્યાં ફાવી તો ગયું છે ને? મજામાં તો છે ને? એક તો તે આટલી મોટી હોળી ખડકી છે અને પછી પાછી પૂછે છે કે મારી દીદી મજામાં તો છે ને. હોળી? મેં શું હોળી ખડકી છે? એ બધું છોડ, તારા મમ્મી પપ્પા ક્યાં છે? મારા મમ્મી ને પપ્પા તો મારા માસીની ખબર કાઢવા બોટાદ ગયા છે. આ બધી વાત મારે તારા મમ્મી પપ્પાની હાજરીમાં જ કરવી હતી, પણ હવે એ નથી એટલે હું તને પૂછું છું. તું મને એ વાતનો જવાબ આપ કે સાગર અને પાયલના લગ્નના બીજા દિવસે તે સાગરને ફોન કરીને એવી રીતે શું વાત કરી હતી? એ તો મેં જીજુ જોડે વાત કરવા માટે ફોન કર્યો હતો અને થોડીક નાની એવી મશ્કરી કરી હતી. મશ્કરી? શું મશ્કરી કરી હતી તે? મશ્કરી તો બસ એ જ હતી કે તમે જેને જોવા આવ્યા ને એ પાયલ તો હું છું અને જેની સાથે તમે પરણીને ગયા ને એ તો સિયા છે, એટલે તમે છેતરાઈ ગયા છો. બસ આવી મજાક કરી હતી. તને ખબર છે, તારી આ મશ્કરીના લીધે તારી બેનનો સંસાર સળગી ઉઠ્યો છે. તારી આ મશ્કરીના કારણે સાગર પાયલ સાથે વાત નથી કરતો અને પાયલ સાથે ડિવોર્સ લેવા માંગે છે. હે ભગવાન, આ મારાથી શું થઈ ગયું? મેં તો વિચાર્યું પણ નહોતું કે આટલી નાની મજાકનું આટલું મોટું પરિણામ આવશે. તમારી આજકાલની છોકરીઓનો આજ તો વાંધો છે, કોની સાથે કેટલી મજાક કરવી ને એની ભાન જ નથી તમને. સાડી થઈ ગઈ એટલે શું? જીજાજી સાથે બને એવી મજાક કરવાની, ગમે એવી મજાક કરવાની, ત્યાંનું પરિણામ જોયું? તમારી વાત સાચી છે રાધાબેન, મારે આવી બેહુદી મજાક નહોતી કરવી જોઈતી. તારી આ મજાકને સાગર સાચી માની બેઠો છે. એ પાયલને બોલાવતો પણ નથી અને હા, એ બે દિવસમાં ડાયવોર્સ પણ લે છે. નહીં રાધાબેન, હું આવું ક્યારેય નહીં થવા દઉં. હું જીજુ સાથે વાત કરીશ. હું એમને કહીશ કે હું એમની સાથે મજાક કરતી હતી. તમે જેની સાથે લગ્ન કર્યા છે ને એ જ પાયલ છે અને હું સિયા છું. તો વાત કોની જોવે છે? ચાલ મારી સાથે. હા ચલો. ફોનમાં જે કહ્યું હતું ને બધું સાવ ખોટું હતું.
મેં તમને ફોનમાં કહ્યું હતું ને કે હું પાયલ છું અને જેની સાથે તમારા લગ્ન થયા છે એ સિયા છે. એ બધું સાવ ખોટું છે. સિયા તો હું છું અને જેની સાથે તમારા લગ્ન થયા છે ને એ જ પાયલ છે. શું તે જે મને કીધું એ બધું સાચું છે તો તું ખોટું કેમ બોલી? જીજુ, એ તો હું તમારી સાડી છું એટલે તમારી સાથે મજાક કરતી હતી. શું એટલો પણ હક નથી મને તમારી સાથે મજાક કરવાનો? મજાક મજાકની રીતે કરાય, આવી મજાક કોઈની સાથે ના કરાય, કોકના જીવન બરબાદ થઈ જાય. સોરી જીજુ, મારાથી ભૂલ થઈ ગઈ. હવે પછી ક્યારે હું આવી મજાક કોઈની સાથે નહીં કરું. પ્લીઝ મારી દીદીને અપનાવી લો ને. પાયલ, મને માફ કરી દેજે, મેં તારી સાથે બહુ અજુગતું વર્તન કર્યું છે. આમાં બધો વાક તારી બેન સિયાનો હતો, એના કારણે જ આ બધું થયું છે. હા પાયલ, મજાક મજાકમાં બધું થઈ ગયું છે. હવે આપણે આ વાતને અહીંયા જ ભૂલી જઈએ અને તમે બંને આપણા કુળદેવીએ દર્શન કરતા હોય.